मित्रों तो आपणी सर्किट हवे जोड़ाएगी एटले आपणे हवे एने चेक करी लईए। हमेशनी जेम बेटरीना धन ध्रुवथी शुरू करिए। बेटरीना धन ध्रुव अथवा तो पॉजिटिव टर्मिनल जे छे एटले रेजिस्टन्स बॉक्स एक एटले के मोटा अवरोधवाळी अवरोध पेटीना एक टर्मिनल साथे, ज्यारे तेनी सामेनो टर्मिनल ए साडी कड साथे। साडी कड़नो बीजो छेड़ो गेल्वेनोमीटर, गेल्वेनोमीटरनो सामेनो जे छेड़ो छे एने आपणे बेटरीना नेगेटिव टर्मिनल साथे जोड़ी दईए। एटले वीज परिपथमां ध्यान आपता ऊपरनुं लूप आपणुं अहींया पूरुं थाय छे। हवे गेल्वेनोमीटरनी नीचेनो जे भाग छे तेना पर ध्यान आपीए। तो गेल्वेनोमीटरना पॉजिटिव टर्मिनल परथी बीजा एक रेजिस्टन्स बॉक्स કે જેને આપણે રેઝિસ્ટન્સ બોક્સ 2 કહીશું અથવા તો નાના અવરોધવાળી અવરોધ પેટી હશે, અને એની સાથે સાડીકળ, સાડીકળનો બીજો છેડો ગેલોનોમીટરમાં, એટલે કે ગેલોનોમીટરની સાથે નીચેનો આ જે ભાગ છે તે સમાંતરમાં જોડેલો છે એમ કહી શકાય। અને ગેલોનોમીટરની સાથે આપણે લઘુ અવરોધ જોડેલા છે તેથી તેને સંત પણ કહી શકાય। મિત્રો તો હવે આપણે રીડિંગ લેવાની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલાં આપણી પાસે જે અવલોકનો છે તેમાંનું પ્રથમ અવલોકન જે છે તે મુખ્ય બેટરીનું વિદ્યુત ચાલક બળ નોંધવાનું છે। તો આ કેટલું છે તો એ આપણે મલ્ટીમીટરની મદદથી શોધી લઈએ। મલ્ટીમીટરથી શોધવા માટે સૌપ્રથમ તો બેટરીની સ્વિચ ઓન કરશું અને મલ્ટીમીટરનો નેગેટિવ છેડો બેટરીના નેગેટિવમાં અને પોઝિટિવ છેડો બેટરીના પોઝિટિવ ટર્મિનલમાં જોડી દઈએ, અને પછી મલ્ટીમીટરના ડિસ્પ્લે પર ધ્યાન આપીએ। તો એ બતાવે છે 3.04। તો આપણે બેટરીનું વિદ્યુત ચાલક બળ લખી દઈશું 3.04 વોલ્ટેજ। મિત્રો હવે બીજું જે અવલોકન છે તેમાં ગેલોનોમીટરના પૂર્ણ સ્કેલમાં કાપા વિભાગની સંખ્યા, ગેલોનોમીટરના પૂર્ણ સ્કેલ એટલે જોવા જઈએ આપણે ગેલોનોમીટર પર તો કોઈ પણ એક તરફ 0 થી જમણી તરફ અથવા તો 0 થી ડાબી તરફ પૂરેપૂરા 30 વિભાગો આવેલા છે। તેથી આ અવલોકનમાં એટલે કે બીજા અવલોકનમાં આપણે લખી દઈશું પૂર્ણ સ્કેલમાં કાપા અથવા તો વિભાગની જે સંખ્યા છે તે 30 છે। તો મિત્રો હવે આપણે અવલોકન કોઠામાંના અવલોકનો લેવા માટે તૈયાર છીએ। અવલોકન કોઠાના રીડિંગ લેવા માટે સૌપ્રથમ પ્રથમ કોલમમાં મોટો અવરોધ આપેલો છે અને બીજી કોલમમાં ગેલોનોમીટરનું આવર્તન આપેલું છે। તો 5 રીડિંગ માટે ગેલ્વેનોમીટરના જે આવર્તનો છે તે આપણે યાદચ્છિક રીતે નક્કી કરવાના છે, અને તે આપણે અવલોકન કોઠામાં સૌપ્રથમથી જ લખી રહીએ। તો ગેલોનોમીટરના યાદચ્છિક રીતે નક્કી કરેલા જે આવર્તનો છે તે સામાન્ય રીતે બેકી સંખ્યાના નક્કી કરશું। પહેલા રીડિંગમાં આપણે લખીશું 30, જ્યારે બીજામાં લખીશું 28, ત્યાર પછી 26, 24, 22। તો આ પ્રમાણે આપણે જુદા જુદા અવલોકનો લખી દઈશું। હવે પ્રથમ અવલોકન માટે ગેલોનોમીટરનું આવર્તન આપણે 30 કાપા લખી દીધું છે, એટલેથી આપણે ગેલોનોમીટરમાં 30 કાપા ગોઠવવાના રહેશે। તો આ 30 કાપા ગોઠવવા માટે આપણે રેઝિસ્ટન્સ બોક્સ 1 જે મોટા અવરોધવાળી અવરોધ પેટી છે તેમાંથી આપણે અવરોધો સેટ કરવાના રહેશે। બેટરીની સ્વિચ ઓન કરીએ, પણ ધ્યાન રાખીશું બેટરીની સ્વિચ ઓન કરીએ ત્યારે મોટા અવરોધવાળી જે અવરોધ પેટી છે તેમાંથી મોટામાં મોટો અવરોધ કાઢેલો હોવો જોઈએ અને તેની સાથેની જે કળ છે તે ખુલ્લી હોવી જોઈએ। પ્રથમ રીડિંગ માટે બીજી પણ શરત છે કે ગેલોનોમીટરની સાથે જે સંત જોડેલો છે એટલે કે નાના અવરોધવાળી અવરોધ પેટી છે તેની સાથેની જે કળ છે તે પણ ખુલ્લી હોવી જોઈએ। ચાલો તો હવે શરૂઆત કરીએ। બેટરીની સ્વિચ આપણે ઓન કરી દઈએ। રેઝિસ્ટન્સ બોક્સ 1 જે છે તેની બાજુમાં જે ચાવી છે ત્યાં ચાવી આપણે નાખી દઈએ અને હવે રીડિંગ લેવાની શરૂઆત કરીએ। આટલું કરતાની સાથે આપણે જો ગેલોનોમીટરમાં જોઈએ તો ગેલોનોમીટરમાં જે કાપાનું આવર્તન છે તે 29 કાપા આવે છે, જ્યારે આપણે નક્કી કેટલા કર્યા હતા 30 કાપા। તો તે 30 કાપા સેટ કરવા માટે રેઝિસ્ટન્સ બોક્સ 1માંથી અવરોધો સેટ કરવાના છે। 5000 ઓહ્મનો અવરોધ તો છે જેને કાપા 29 બતાવે છે, તો 5000ની જગ્યાએ આપણે અવરોધનું મૂલ્ય વધારી દઈએ 2000 કાઢીએ। 5ની જગ્યાએ 7000 થયા તો ગેલોનોમીટરમાં કાપા ઓછા થઈ ગયા, અહીં અવરોધ વધ્યો તો કાપા ઓછા થયા, હજી અવરોધ વધે તો કાપા હજી ઓછા થાય, તેથી આપણે અહીં અવરોધ ઘટાડવો પડશે કે જેથી કાપા વધશે અને 30 થશે। એટલે 5000ના સ્થાને હવે આપણે 4000ના મૂલ્યનો અવરોધ સેટ કરી જોઈએ। તો હવે 4000ના મૂલ્યનો અવરોધ છે તો કાપાનું આવર્તન 30 કાપા, ગેલોનોમીટરનું આવર્તન 30 કાપા કરતાં વધી ગયું, તેથી હજુ મૂલ્ય હવે વધારવું પડશે। 4000ના સ્થાને 4500 કરીએ, 4200 કરીએ, તો હવે 30ની નજીક આવતું જાય છે। 4100 કરીએ તો 4500, 700 અને 800, 4800ના મૂલ્ય માટે ગેલોનોમીટરમાં એક્ઝેક્ટ 30 કાપા આવી જાય છે। તેથી પ્રથમ રીડિંગમાં આપણે લખી દઈએ કે મોટો અવરોધ 4800 અને ગેલ્વેનોમીટરના કાપા 30,
હવે એની સાથેની લાઈનમાં એટલે પ્રથમ રીડિંગ માટે જ આપણે સંતનો અવરોધ સેટ કરવાનો છે. સંતના બધા જ અવરોધ આપણે ચાવી ફિટ કરેલી છે અને તેની સાથેની કળ ખુલ્લી છે. એ કળ નાખી દઈશું અને અહીં જે 30 કાપા છે તો 30ના અડધા કાપા 15 કાપા આપણે ગોઠવવાના છે. તો અહીં આપણે ચાવી નાખી દઈએ હવે. અને ચાવી નાખતાની સાથે જ ગેલોનોમીટરમાં જોઈએ તો આવર્તન શૂન્ય થઈ ગયું. હવે સંતમાંથી એવો અવરોધ કાઢવાનો છે કે જેથી આવર્તન કેટલા કાપા 30ના અડધા 15 કાપા ગોઠવી શકાય. એના માટે મોટા અવરોધથી શરૂઆત કરશું. 100ઓહ્મનો જે અવરોધ છે તે કાઢી લઈએ. તો 100ઓહ્મનો અવરોધ કાઢતા કાપા 15ની નજીક આવે છે, પણ આપણે તો પરફેક્ટ 15 લાવવાનું છે. 100 અને બીજા 50 કાઢીએ. ઓ 50 કાઢતાની સાથે તો કાપા જુઓ 16 કે 17 થઈ ગયા, વધી ગયા, એટલે એ ન ચાલે. માટે 50ઓહ્મનો અવરોધ પાછો ફિટ કરી દઈએ અને એના સ્થાને એના કરતાં નાના મૂલ્યનો 20ઓહ્મનો અવરોધ કાઢીએ. તો હવે જોયા જઈએ તો કાપા એક્ઝેક્ટ 15 આવી જાય છે. તેથી હવે રીડિંગમાં લખી દઈશું, સંતનો અવરોધ 120ઓહ્મ, જ્યારે ગેલોનોમીટરનું અર્ધા આવર્તન 15 કાપા થયું. તો આ થયું આપણું પ્રથમ રીડિંગ. પ્રથમ રીડિંગ પૂર્ણ થયું એટલે હવે બીજું રીડિંગ લેવાનું છે. તો બીજા રીડિંગની શરૂઆત કરતાં પહેલાં ફરીથી આ જે સંત કાઢેલો છે તે સંતની ચાવી આપણે કાઢી લઈએ. જો અત્યારે હવે આપણે બીજા રીડિંગની તૈયારી કરવા જઈ રહ્યા છે. બીજા રીડિંગ માટે પણ આ ચાવી કાઢી લો, સંતના બધા અવરોધો ફિટ કરી દો. ગેલોનોમીટરનું જે આવર્તન હતું તે 30 કાપાના સ્થાને હવે આપણે લખેલા છે કેટલા કાપા, 28 કાપા. તો 28 કાપા સેટ કરવાના છે. તો ફરીથી શરૂઆત કરી દઈએ. આપણે મોટા અવરોધવાળી અવરોધ પેટી છે તેમાં અવરોધ જરા ફરીથી મૂકી દઈએ અને ધ્યાન રાખવાનું છે કે હવે કાપા કેટલા સેટ કરવાના છે. તો 28. 4000 તો છે જ, 5000 કરતા તો કાપા 29 થાય છે, એટલે 5000 કરતા વધારે મૂલ્યનો અવરોધ કાઢવાની જરૂર પડશે. તેથી આપણે 5000ઓહ્મનો અવરોધ કાઢશું. 5000ઓહ્મનો અવરોધ પછી જો 2000 કાઢીએ તો વધારે પડતા ઓછા થઈ જાય છે. તેથી માત્ર 1000નો પ્રયત્ન કરી જોઈએ. ધ્યાન તો આપણું ગેલોનોમીટરમાં રાખવાનું છે. 1000 તો વધારે પડતા ઓછા થઈ ગયા. માત્ર 200 કાઢી જોઈએ તો 200 કાઢતાની સાથે હવે કાપા 28 કાપા થઈ ગયા છે. તેથી હવે બીજા અવલોકન માટે લખીશું, મોટા અવરોધવાળી અવરોધ પેટીનો અવરોધ 5200 અને ગેલોનોમીટરમાં કાપાની સંખ્યા 28. હવે સંતમાંથી અવરોધ કાઢવાનો છે. તો સંતમાંથી એવો અવરોધ કાઢવાનો છે કે કાપા 28ના અડધા 14 ગોઠવાઈ જાય. સંત સાથેની જે કળ છે તે ઓન કરી દઈએ. મોટા અવરોધ 100થી શરૂ કરીએ. 100, 50 કરતા તો વધી જાય છે, એટલે ફરીથી 20 જ કાપા કાઢી જોઈએ. 20ઓહ્મનો અવરોધ તો હવે જોઈએ તો 14 કાપા ગોઠવાઈ જાય છે. તેથી બીજા અવલોકન માટે સંતનો અવરોધ 120ઓહ્મ અને કાપાની સંખ્યા 14 થઈ ગઈ. ચાલો તો હવે ત્રીજા રીડિંગ માટે. ત્રીજા રીડિંગ માટે ફરીથી આ જ પ્રયોગનું આપણે પુનરાવર્તન કરતા જઈશું. અને મોટા અવરોધવાળી અવરોધ પેટીમાંથી હવે હજી વધારે અવરોધ કાઢી કે જેથી 28ના સ્થાને હવે 26 કાપા ગોઠવાઈ જાય. તો આ તો ગોઠવાઈ ગયું છે, એટલે લખી દઈએ કે ત્રીજા રીડિંગ માટે મોટો અવરોધ 5700, ગેલોનોમીટરમાં કાપાની સંખ્યા 26. હવે સંતમાંથી અવરોધ કાઢવાનો છે. સંત પાસેની ચાવી નાખી દઈએ. 100ઓહ્મનો અવરોધ કાઢીએ. 50 કાઢી જોઈએ તો વધી જાય છે. 20ઓહ્મનો અવરોધ કાઢીએ એટલે 26ના અડધા કાપા કેટલા થયા, તો 13 કાપા ગેલોનોમીટરમાં સેટ થઈ જાય છે. તેથી લખી દઈશું આપણે સંતનો અવરોધ 120ઓહ્મ અને કાપાની સંખ્યા 13. હવે આપણે ચોથા અવલોકન માટે જોવા જઈએ તો 26ના સ્થાને હવે 24 કાપા ગોઠવવાના છે. બીજો કોઈક અવરોધ કાઢી જોઈએ. 25 કાપા થયા એટલે આપણે 500 કાઢી જોઈએ અને પછી સેટ કરી જોઈએ. પ્રયત્ન કરીએ તો 24 કાપા. ઓકે, હવે 24 કાપા ગોઠવાઈ ગયા છે. તો ચોથા રીડિંગ માટે લખી દઈશું, મોટા અવરોધવાળી અવરોધ પેટીનો અવરોધ 6200, ગેલોનોમીટરનું આવર્તન 24 કાપા. અહીંથી આપણે હવે સંતમાંથી આપણે અવરોધ સેટ કરવાનો છે. જોઈ લઈએ. સૌપ્રથમ સંત પાસે જે અવરોધ કળ છે તે કળમાં ચાવી ફિટ કરી દઈએ અને પછી 100ઓહ્મનો અવરોધ કાઢીએ. 50ઓહ્મનો અવરોધ તો એ વધી જાય છે. 20ઓહ્મનો અવરોધ કાઢીએ તેથી 12 કાપા ગોઠવાઈ જાય છે, એટલે કે 24ના અડધા 12 કાપા. તો હવે લખી દઈએ સંતનો અવરોધ 120ઓહ્મ અને કાપાની જે સંખ્યા છે તે 12 કાપા.
ચાલો તો હવે પાંચમા અવલોકન માટે જોઈએ, છેલ્લું અવલોકન છે। અહીં જે કાપા આપણે ગોઠવેલા છે તે કેટલા છે, 24। તો 24 ના સ્થાને હવે કેટલા કરવાના છે, 22 કાપા। તો જોઈ લઈએ, 500 ઓહ્મનો અવરોધ કાઢી જોઈએ, 200 ઓહ્મના કાઢી જોઈએ। 500 ઓહ્મના અવરોધ કાઢવાથી અહીં કેટલા કાપા આવી જાય છે, તો 22 કાપા ગોઠવાઈ જાય છે। તો પાંચમા અવલોકન માટે મોટા અવરોધ પાડી અવરોધ પેટીનો અવરોધ 6700 અને કાપાની સંખ્યા 22। હવે સંતમાની ચાવી નાખી લઈએ અને સંતમાનો અવરોધ ચેક કરી જોઈએ। તો 100 ઓહ્મનો અવરોધ એટલે 10 કાપા આવે છે, બીજા 20 કાઢી જોઈએ તો 11 કાપા આવી ગયા, જે આપણા ઈચ્છિત છે કે 22 ના અડધા 11 કાપા। તેથી હવે લખી દઈએ અવલોકન કોઠામાં કે સંતનો અવરોધ 120 ઓહ્મ અને ગેલોનોમીટરનો આવર્તન 11 કાપા। તો હવે મિત્રો, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે રીડિંગ લેવા માટે આપણે શું કરવાનું છે, કઈ મેથડ છે। એક વખત જરા ફરીથી યાદ કરી લઈએ, કોઈપણ અવલોકન લેતા પહેલાં ગેલોનોમીટરના કાપા આપણે યાદચ્છિક રીતે નક્કી કરી દેવાના। ધારો કે આપણે 20 કાપા નક્કી કરીએ તો મોટા અવરોધવાળી અવરોધ પેટીમાંથી એવો અવરોધ કાઢો કે જેથી ગેલોનોમીટરનું આવર્તન 20 કાપા ગોઠવાય, સંતને ત્યારે જોડવાનો રહેતો નથી। ફરીથી જોઈએ, મોટા અવરોધવાળી અવરોધ પેટીમાંથી એવો અવરોધ કાઢો કે જેથી ગેલોનોમીટરનું આવર્તન 20 કાપા ગોઠવાઈ જાય, અને ત્યાર પછી સંત સાથેની કળ નાખીને સંતમાંથી એવો અવરોધ કાઢો કે જેથી તેના અડધા કાપા એટલે કે 20ના અડધા 10 કાપા ગોઠવાઈ જાય, અને પછી અવલોકન કોઠામાં આપણે રીડિંગ લખી દેવાનું છે। મિત્રો, હવે આપણા અવલોકન કોઠાના રીડિંગો તો લેવાઈ ગયા, એટલે હવે આપણે તેની ગણતરી પર ધ્યાન આપીએ। અવલોકન કોઠામાં જોવા જઈએ તો પ્રથમ કોલમમાં મોટો અવરોધ R છે, ગેલોનોમીટરનું આવર્તન થીટા છે, અને થીટાના અડધા આવર્તન આપણે અહીં લખી દીધા અને તેને અનુરૂપ સંતનો અવરોધ આપણે શોધી લીધા છે। હવે આ કોલમ પર આપણે જો ધ્યાન આપીએ તો સંતનો અવરોધ અત્યારે બધો સરખો મળે છે, એટલે કે અચળ મળે છે, અને ખરેખર એ અચળ જ મળવો પણ જોઈએ। પણ ઘણી વખતે પ્રાયોગિક રીતે મેળવતા જઈએ તેમાં થોડું વેરિએશન આવવાની શક્યતા રહેલી છે, જેમ કે અત્યારે 120 આવેલા છે, તો કોઈક વખત એવું પણ બની શકે કે પ્રથમ રેડિંગ 120 આવે તો બીજું કદાચ 121 કે 122 હોઈ શકે, વધારો કે ઘટાડો પણ આવી શકે છે। હવે ત્યાર પછીની જે કોલમ છે અને પછી જે છે તે જી ઇઝ ઇક્વલ ટુ આર એસ ડિવાઈડ બાય આર માઇનસ એસ, તો આ ગણતરી કરશું। ગણતરી માટે સૌ પ્રથમ પહેલા રીડિંગની વાત કરશું, તો પ્રથમ રીડિંગમાં આપણે જોવા જઈએ તો પ્રથમ રીડિંગમાં આરની જે કિંમત છે તે, એટલે કે સૂત્ર મુજબ આર જે છે તે મોટો અવરોધ છે, તો એ મોટા અવરોધનું મૂલ્ય છે 4800। તો સૂત્રમાં લખી દઈએ કે મોટા અવરોધનું જે મૂલ્ય મળે છે તે 4800 ગુણ્યા એસ, એસ એટલે કે આને જે અનુરૂપ સંતનું મૂલ્ય આવે છે 120, તો એ 120 કિંમત આપણે અહીંયા લખી દઈએ કે 120। ત્યાર પછી છેદમાં જોવા જઈએ તો આર માઇનસ એસ, એટલે આ ઉપર જે કિંમતો લીધી છે તે જ આરની કિંમત તો કેટલી છે, તો 4800 માઇનસ 120, અને ત્યાર પછી ગણતરી કરીએ, એ ગણતરી કરીને જવાબ મેળવીએ તો આ જે મૂલ્ય મળે છે તે આપણને મળે છે 123.07। તેથી પ્રથમ રીડિંગ માટે જી બરાબર આર એસ ડિવાઇડ બાય આર માઇનસ એસમાં આરની અને એસની યોગ્ય કિંમતો સૂત્રમાં મૂકતા પ્રથમ રીડિંગનો જવાબ આપણને મળે છે 123.07। એવી જ રીતે બીજા રીડિંગની બીજા અવલોકનોની કિંમત મૂકશું તો આપણને જવાબ મળશે 122.83। ત્યાર પછી ત્રીજા રીડિંગનો જે જવાબ મળે છે તે 122.58, ત્યારબાદ 122.36, અને છેલ્લા પરિણામ માટે આપણને જવાબ મળે છે 122.18 મળે છે। હવે પછીની જે કોલમ છે તે પછીની કોલમમાં કેની ગણતરી કરવાની છે, ને કે એટલે ગેલોનોમીટરનો ફિગર ઓફ મેરિટ, તો એના સૂત્ર પર ધ્યાન આપીએ હવે। તો ગેલોનોમીટરનો ફિગર ઓફ મેરિટ શોધવા માટેનું જે સૂત્ર છે તે કંઈક આ મુજબનું છે, કે ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઇડ બાય આર પ્લસ જી ઇન્ટુ 1/થીટા। પ્રથમ રીડિંગ માટે ઈની કિંમત, ઓકે ઈની કિંમત તો બધા જ રીડિંગ માટે એક સરખી છે, એની કિંમત ક્યાંથી મળે છે, અવલોકન કોઠાની શરૂઆતમાં જ બેટરીનું વિદ્યુત ચાલક બળ આપણે શોધેલું છે કે જેની કિંમત છે 3.04। તેથી અહીં ગણતરી કરશું ત્યારે બધા જ અવલોકનો માટે એની કિંમત 3.04 સરખી રહેવાની છે, પરંતુ છેદમાં આર અને જીની કિંમતો તથા થીટાની કિંમતો બદલાવાની છે। પ્રથમ રીડિંગ માટે જોવા જઈએ તો આરની જે કિંમત છે તે 4800 છે, તેથી સૂત્રમાં અહીંયા મૂકી દઈએ કે પ્રથમ રીડિંગ માટે
આરની કિંમત 4800 પ્લસ જી જીની જે કિંમત છે તે અહીં આપણે શોધી છે 123.07 તો એ કિંમત લખી દઈએ 123.07 આર પ્લસ જીનો કાઉન્ટ પૂર્ણ કરીએ પછી લખવાના છે છેદમાં થીટા તો થીટાની કિંમત અહીં આપણે લીધેલી છે 30 તો અહીં લખી દઈએ કે 30 અંશમાં એની કિંમત જે બાકી રહી ગઈ હતી તે લખી દઈએ 3.04 અને પછી આની કેલ્ક્યુલેશન કરીએ અને ગણતરી કરતા એનો જે જવાબ મળે છે તે 20.57 × 10⁻⁶ એટલે કે પ્રથમ રીડિંગ માટે કે નું મૂલ્ય છે મળે છે 20.57 × 10⁻⁶ એવી રીતે બીજા રીડિંગ માટે એનો જવાબ મળે છે 20.38 × 10⁻⁶ ત્રીજા માટે 20.07 × 10⁻⁶ ચોથા રીડિંગમાં પણ આજ પ્રમાણે ઈ આર જી બધાની કિંમતો મૂકશું એટલે કિંમત મળશે 20.02 × 10⁻⁶ અંતમાં 20.24 × 10⁻⁶ નેક્સ્ટ સ્ટેપમાં આપણી પાસે જે આ કે શોધ્યા છે એ કેનું સરેરાશ વેલ્યુ શોધી કાઢીએ એટલે કેની સરેરાશ વેલ્યુ મળે છે 20.25 × 10⁻⁶ તો હવે પ્રયોગના અંતિમ તબક્કામાં આપણે લખવાનું છે પરિણામ એમાં પ્રથમ પરિણામ છે અર્ધ આવર્તનની રીતથી ગેલોનોમીટરનો અવરોધ એટલે કે જી જીની આપણે સરેરાશ કિંમત શોધી છે 122.604 તો એ સરેરાશ કિંમત આપણે લખી દઈએ 122.604 ગેલોનોમીટરનો અવરોધ એટલે ગેલોનોમીટર નામના સાધનની અંદર જે તારનું ગૂંચળું આવેલું છે તે તારનો અવરોધ મળશે અહીં એવી જ રીતે હવે બીજું અવલોકન બીજું પરિણામ ગેલોનોમીટરનો ફિગર ઓફ મેરિટ કે ઇઝ ઇક્વલ ટુ તો ગેલોનોમીટરનો ફિગર ઓફ મેરિટ આપણને મળે છે 20.25 × 10⁻⁶ એમ્પિયર પ્રતિ વિભાગ તો દેખીતું છે કે એકમ પરથી આપણને ખ્યાલ આવે છે કે ફિગર ઓફ મેરિટ એટલે શું તો એક રીતે જોવા જઈએ તો ફિગર ઓફ મેરિટ એટલે ગેલોનોમીટરનું જે સાધન છે તેની અંદર ગેલોનોમીટરનો કાંટો એક જ વિભાગ ખસે ત્યારે એ કેટલા એમ્પિયરનો પ્રવાહ માપે તે દર્શાવે છે એટલે કે એક વિભાગ ખસે તો 20.25 × 10⁻⁶ એટલે 20.25 માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ એ ગેલોનોમીટર નામનું સાધન માપી શકે છે એક જ વિભાગ માટે એવી રીતે ગેલોનોમીટરમાં તો કુલ 30 વિભાગો છે તો દેખીતું છે કે 30 × 20 કરીએ એટલે લગભગ 600 માઇક્રો એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ માપી શકે છે